ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. દુનિયાભરમાં તેની માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગને કોરોના વાયરસને કારણે 9000 કરોડનો ફટકો પડ્યો છે. તો વાયરસને પગલે હોંગકોંગમાં જેમેન જ્વેલરી એક્ઝિબિશનનો શો રદ કરવામાં આવતા સુરતમાં તૈયાર થયેલી કરોડોની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીનું એક્સપોર્ટ અટકી પડ્યું છે, જેમાં 2.10 કરોડનો 24 કેરેટનો ગોલ્ડનો 5 કિલોનો સોનાનો સિક્કો અને તેની સાથે વિવિધ ફેન્સી વસ્તુઓનું એક્સપોર્ટ પણ અટક્યું છે. સુરતના એક્ઝિબિટર્સ દ્વારા સોનાનો 5 કિલો વજનનો સિક્કો સાથે 8000 પીસ ડાયમંડનો ફૂટબોલ પણ તૈયાર કરાયો હતો, પરંતુ કોરોના વાયરસની દહેશતની વચ્ચે હવે એક્ઝિબિશન મે મહિનામાં આયોજિત કરવામાં આવશે. મહત્વનું છે કે દર વર્ષે સુરત હોંગકોંગમાં 50000 કરોડના હીરાની નિકાસ કરે છે અને આ નિકાસ પર માઠી અસર હાલ વર્તાઈ રહી છે. તો બીજી તરફ કોરોનાના ભયને કારણે હોંગકોંગમાં વેકેશન જાહેર કરાયું છે, જેના કારણે ભારતીય હીરા ઉદ્યોગકારો વતનમાં પરત ફરવા માંડ્યા છે. તો કોરોના વાયરસને લઈને હવે હીરાની ચમક પર માઠી અસર પડી રહી છે. હોંગકોંગ ખાતે જે એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું તેનો શો રદ કરવામાં આવ્યો છે અને આ એક્ઝિબિશન હવે મે મહિનામાં કરવામાં આવશે. તો આજ મુદ્દે વધુ વાતચીત કરવા માટે અમારા સહયોગી સુરતથી પારુલ મહાડિક જોડાયેલા છે. પારુલ, જે રીતે કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે અને હવે આ દહેશતને કારણે, આ ડરને કારણે હીરાની ચમક પણ ઝાંખી પડી રહી છે. બિલકુલ, ચીન બાદ જે હોંગકોંગમાં પણ છે આ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે અને તેના કારણે 1 મહિનાનું વેકેશન પણ ત્યાં જાહેર કરવામાં આવ્યું છે. એટલું નહીં, માર્ચ મહિનામાં જ્યાં ત્યાં જેમેન જ્વેલરીનું એક્ઝિબિશન થવાનું હતું તે પણ અત્યારે રદ કરવામાં આવ્યું છે. આપણી સાથે કેટલાક ડાયમંડના વેપારીઓ અને અગ્રણીઓ જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, કેવી રીતે આની અસર જોશો? એક્ઝિબિશન જે કેન્સલ થયું છે, કેટલી મોટી અસર થશે? ચાઇનાની અંદર કોરોના વાયરસ જ્યારથી ડિટેક્ટ થયો છે ત્યારે પૂરા વિશ્વની અંદર આની ઇફેક્ટ ધીરે ધીરે જોવા મળી રહી છે. ઘણી કન્ટ્રીએ તો ચાઇના સાથે એરક્રાફ્ટ દ્વારા થતો આવન જવન ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ એની નજીક જ હોંગકોંગ, એમની પણ 3 દિવસ પહેલાં ત્યાં વેકેશન ડિક્લેર કર્યું છે સ્કૂલ અને કોલેજનું 3 માર્ચ સુધી. પણ માર્ચ મહિનાની અંદર દુનિયાનો સૌથી મોટો જ્વેલરી શો હોંગકોંગની અંદર 4 માર્ચથી 8 માર્ચ થતો હોય છે. હોંગકોંગ સરકારે એને પણ કેન્સલ કર્યો છે, એટલે આની ઉપરથી એનો ગંભીરતાનો આપણને થોડો ખ્યાલ પણ આવી શકે. આવતા દિવસોની અંદર આ શો કેન્સલ થવાના કારણે જે વર્લ્ડવાઇડ જે કાંઈ ડિમાન્ડો આપણને રિક્વાયરમેન્ટ મળતી હોય છે, વર્ષના ઓર્ડરો પણ મળતા હોય છે અને એના આધાર ઉપર પૂરી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો કારોબાર થતો હોય છે. પરંતુ આજની તારીખમાં આપણે પણ હોંગકોંગની અંદર 37% પોલિશ ડાયમંડ આપણે ત્યાં એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. આવી પરિસ્થિતિની અંદર જો આ શો કેન્સલ થાય અને કોરોના વાયરસની ઇફેક્ટ લાંબી થાય તો હું ચોક્કસ માનું છું કે ભારતને પોલિશિંગ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એક્સપોર્ટ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થશે. પરંતુ સાથે સાથે પોઝિટિવ બાબત એ છે પણ અત્યારે જે ઓર્ડરો, નવા ઓર્ડરો વિદેશમાંથી મળી રહ્યા છે એ ડાયરેક્ટ હોંગકોંગને બાદ કરી અને સીધા મુંબઈ અને સુરત સાથે કનેક્ટેડ લોકોને ઓર્ડરો મળી રહ્યા છે, એટલે એવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટ નેગેટિવ ઇફેક્ટ ઊભી નહીં થાય, પરંતુ હોંગકોંગ સાથેનો આપણો જે નાણાકીય વ્યવહાર છે એ ખોરવાશે. અચ્છા, તમારી પાસે જાણવા માંગીશ કે સુરતને કેટલી અસર થશે, જે રીતે ચીન અને હોંગકોંગ બંનેની સાથે સુરત ડાયમંડના વેપાર છે અત્યાર સુધી બિઝનેસ છે જોડાયેલો છે, હવે કેવી રીતની અસર જુઓ છો? અસર તો વેપાર ત્યાં બંધ થઈ ગયા છે એટલે માલ કપાય નહીં, એટલે અસર તો થાય, લોકો પાસે માલનો સ્ટોક થાય, ડિમાન્ડ ન નીકળે. પણ ખાલી હોંગકોંગ ચાઇના જે 35-37% માલ કાપે છે એ માલ કપાવવાનો બંધ થાય એટલે અસર થાય, પરંતુ અમેરિકા દુબઈમાં તો ચાલુ જ છે એટલે ત્યાં ડિમાન્ડ થોડી થોડી છે, પણ આની અસર થોડીક જો લંબાશે ને તો થશે, બાકી રેગ્યુલર ચાલુ થઈ જશે મને એવું લાગે છે. આપણી સાથે જ્વેલરી મેન્યુફેક્ચર પણ છે, તમારી પાસે જાણવા માંગીશ કે કેટલી તૈયારી હતી આની એક્ઝિબિશનને માટે ને પણ હવે જ્યારે રદ કરવામાં આવી છે, ક્યારે આ એક્ઝિબિશન ફરી યોજાશે અને કેટલી આશા અત્યારે જોવા મળી? આ એક્ઝિબિશન કેન્સલ થયો છે અને મે મહિનાની અંદર એમની 18 તારીખ લગભગ સુધી નક્કી થાય છે, 18 મે મહિનામાં લઈ જવામાં છે. અને અમારી તૈયારી એવી હતી કે અહીંથી અમે ઘણા બધા લોકો હોંગકોંગ એક્ઝિબિશનમાં જોવા જતા હોય છે અને ત્યાંથી ડિઝાઇન્સો અને ત્યાંથી ગોલ્ડના માઉન્ટિંગ લાવીને અહીંથી અમે પાછા એક્સપોર્ટ કરતા હોય છે. તો આ અસરને લીધે દાખલા તરીકે અત્યારે અમારા ઘણા ઓર્ડર્સો અને બીજા જે ત્યાંથી નવા વેપારી મળવાના હોય તે ન મળે અને અમારા ધંધા ઉપર થોડીક અસર પડે આનાથી.
બીજા પણ વેપારી પાસે જાણીશું. ગણેશભાઈ, સુરતમાં પણ આ પ્રકારનો એક મહામારી પ્લેગ જેવી ફેલાઈ હતી ત્યારે પણ આ પ્રકારનો માહોલ હતો, લોકો શહેર છોડીને જતા હતા અને એ પ્રકારનો માહોલ અત્યારે ચીન હોંગકોંગમાં જોવા મળી રહ્યો છે. કેવી રીતે તમે પોઝિટિવ ઇફેક્ટ પણ જુઓ છો અને કેવી આશા હજી પણ રાખી રહ્યા છો? સુરતથી તો આપણને ખબર છે કે અહીંયા શું થયું હતું, મોટે ભાગે અફવાઓ હતી અને ચાઇનાનો આપણને એટલી ખબર નથી કારણ કે ત્યાંની ગવર્મેન્ટ એટલી પેલી હોય છે કે એની પોલિસી પ્રમાણે એ એટલું ખ્યાલ નથી આવવા દેતી. પણ અત્યારે જે ડાયમંડની ઉપર જે અસર પડી રહી છે એ આ ફેરની તો સીધી અસર છે જ, પણ ઘણી વખત આપણે એવું હોય છે કે આના બીજા લાભો પણ મળતા હોય છે કે જ્યારે આપણો વેપાર થોડો ડીમ થાય ત્યારે પછીથી ડિમાન્ડ વધતી હોય છે અને એનાથી આપણે એવરેજ આપણું જે એક્સપોર્ટ હોય એ થતું હોય છે, એટલે આનાથી કોઈ એટલું ગભરાવાની જરૂર લાગતી નથી. કોમલ, જે રીતે ડાયમંડ વેપારીઓ સાથે વાત કરી, એક રીતે ભયનો માહોલ ચોક્કસથી છે પણ વેપારીઓમાં એક પોઝિટિવ આશા એ પણ છે કે કોરોના વાયરસની અસર જેમ જેમ ઓછી થશે તેમ તેમ આ બિઝનેસ જે છે એને એક બુસ્ટઅપ મળશે અને ફરીથી જે અત્યારે ખોરવાયેલો બિઝનેસ છે એ ફરીથી પાટાએ આવશે. જી પારુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આપે જાણ્યું કે જ્યાં કોરોના વાયરસને કારણે ચીનમાં કે જ્યાં હવે હીરા ઉદ્યોગ પર અસર પડી રહી છે, સીધી સુરતમાં હોંગકોંગમાં જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનો જે શો હતો તેને રદ કરવામાં આવ્યો છે.